أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وعلى الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ولعنة الله على أعدائهم وقتلتهم أجمعين ولعن إلى يوم الدين صلوات اللهم صل على মোমিনীনে কিরাম মানে হাজেরিনে মোহতরম আজ যে রাত্রে সত্তরমি মাহে রমজান ই বহুত মুবারক রাত্রে মহান রাত্রে বরকতওয়ালী রাত্রে અને એની બહુ ફઝિલત જાહેર થઈ છે દુઆ કબૂલ થવાની રાત્રે આજે હાજત પૂરી થઈ છે આજની રાત શબે કદર અલગ વાત છે શબે કદરમાં આપણી દુઆ પૂરી થઈ છે આ સત્તરમી રાતને અલ્લાહના રસૂલની દુઆ કબૂલ થઈ પંદરમી માહે રમઝાન કેટલી બરકતવાળી રાત છે ઇમામ હસન અલી ઇસ્લામનો જન્મ થયો છે મોટી રાત જે આપણી ગુજરાતીમાં કહીએ પણ તો એમાં ગુસલ કરવાનું છે પણ એમ નથી કે ગુસલ કરીને નમાઝ પડી શકો એમાં એમ નથી પંદરમી રાત સત્તરમી રાતમાં છે સત્તરમી રાત ગુસલ કરી લ્યો તરત નમાઝ પડી શકો છો વજુની જરૂર રહેતી નથી એમાં સમજી લ્યો કે સત્તરમી રાત કેટલી મુબારક રાત છે બરકતવાળી ઉત્તમ શ્રેષ્ઠ રાત છે અને એનું કારણ એ છે કે ઇસ્લામની અંદર જ્યારે પહેલી લડાઈ થઈ ને પહેલી લડાઈ તે ગઝવે બદ્ર કે છે એટલે બતાવી દો બદ્ર જંગે બદ્ર ઇસ્લામની પહેલી લડાઈ છે અને એમાં ફક્ત 313 મુસલમાન હતા 313 એટલું સિફર આપે છે પૈગંબર 124,000 આવ્યા એમાં રસૂલ 313 છે 313 રસૂલ અને કહે છે કે ઇમામ જમાન અલી સલામ આવશે તો એના સાથે સાતસા સાથીદારો સાતસા જે વફાદાર હશે 313 હશે બાકી તો બીજી આર્મી હશે તો અહીંયા પણ 313 છે રસૂલના સાથીઓ જે લડાઈમાં આવે છે અને સામે ત્રોફો પ્લીસ એમિલિયે દે પર્સન વા સામે અબુ સુફિયાન અને અહીંયા તો જન હતા બધે ડોસા ડોસા માણસ ઇસ્લામ લેવા થઈ હતા છોકરા જન કોઈ નહોતું વા બધે મજબૂત હતા હથિયાર હતા ઘોડા હતા ખાવાનું હતું ડોલકા બોલકા બધે જલસા બધું હતું ઓરતો એટલી હતી એટલે આકુરા છે કરે ઓરતોને લઈ આવે ને ગાય ગીતરા ગાય અને અંકુરા ચુકે તો અહીંયા કાંઈ નહોતું અહીંયા ઘોડા બે જ હતા 313 માણસ અને ઘોડા બે બે દ્રશ્યો ઉદ્દેશ્યો મોટર નહીં પણ આ દ્રશ્યો અને ઊંટ હતા સુશાંતિ શ્યામો વિચાર કરો 313 માણસ કેમ વારા ફરતી બેસ વારા ફરતી થાય તો ઊંટ જો ના મરી જાય અને હથિયાર તો કહ્યું તારે થોડીક તલવાર હતી નહીં કઈ નહીં અહીંયા લડવા આવ્યા છે વિચાર તો કરો લડવા આવ્યા છે આ તો માણસો તો આર્મી આવી છે આ રસૂલની આર્મી ના કહેવાય કેવી આર્મી છે કઈ નથી તો હવે આમાં આમાં જીત કેમ થાય એમાં ઘણા એમ હશે કે જાઉં કે ના જાઉં વિચાર કરતા છે આમાં તો હાર છે નક્કી હાર છે આમાં કઈ નથી કેલ્ક્યુલ કરવાનું જ નથી રસૂલ જયારે હિંમત આપે છે એટલે કઈ વાંધો નથી સુરાની આયત છે ને સુરે અનફાલ આઠમો સૂરો છે કુરાનનો આઠમો સૂરો છે અનફાલ એટલે ભીતર કે લડાઈ આપણે કરીએ પછી માલ જેટલું મળે ને માલિક ગનીમત એને કહેવાય અનફાલ અને પછી એના ઉપર કુમસો હોય છે ને આપણી યાદ છે અનફાલ ને એક સૂર્ય આલે ઇમરાનમાં છે સામ વેત્રો આ નંબરની આયતી ચાલુ થઈ છે એ સૂર આ બદરની લડાઈમાં ને એમાં અલ્લાહે વાયદો આપ્યો છે કે ફતેહ તમારી છે 1,000 થી 5,000 ફરિશ્તાઓ આવશે ઉપરથી શિફ્ર છે કુરાનની અંદર શિફ્ર 1,000 છે 3,000 છે 5,000 છે આંશ આવશે ઉપરથી તમારી મદદ માટે એ
તું લડાઈ નહીં લડે, થોડું તલવાર હશે એમનાનો, પણ એવડો દેખાશે મજમો. એટલે ફિલ્મ પાડવા વાળા છે ને જોઈ રાસામ્બળમાં થતું, ઘણા છે ફિલ્મ એવું શેરે પાડે કે માણસ બહુ દેખાય. અને ઘણો છે ને એવો ફિલ્મ પાડે પથરાય કે છું માણસ કોઈ નતા, કોઈ માણસ ખાલી છે એટલે ફોટા હોય અહીંયા ફોટા હોય અહીંયા ફોટા પાડવામાં ખૂબી. એમ ના તમે કોઈ ગયો તમારી ત્યાં કેટલા માણસ આ બહુ આવે છે બહુ આવે છે ઇમામ નાખીએ ને એની જમાતનું હાલ કાંઈ ના કરે બહુ આવે છે. પછી બીજાને પૂછો તમે આકેત કરો કોઈ નહોતું. આવી રીતે જોઈ છે ફિલ્મમાં વાંય એમ જ હતું મોકલશે તો ફીસ તો ભરાઈ જશે તો જોશે વિચાર કરશે કે તો મોટું લોસ કરશે મોટું લોસ કરશે. બે એ બધું જોતા હોય ને ફિઝિકોલોજી પર. પછી દાઢી જોઈ કે દોરી છે બુડ્ઢા છે મારા જેવા માથું ટકું છે આ તો કે ગયા આને તો માથામાં જ મારવાની તરવાર થઈ ગયો. તો વાંથી વાયદો આવ્યો કે તમને 5000 સુધી અણજ આવશે. અને ખૂબીની વાત છે કે ઇમામ અલીની ત્યારે ભાનસાંગા અને એની પહેલી લડાઈ હતી. પહેલી પહેલી લડ્યા નહોતા મક્કાથી આવ્યા હજી તો 2 વર્ષ થયા હતા. આ બીજો વર્ષ હતો ઈજેશન 2 માય રમઝાન મુબારકના રોઝા વાજિબ થયા એ વર્ષમાં ઈજેશન 2 માં. અને ખાને કાબાનો કિબલો બદલાઈ ગયો બધા પેલે બૈતુલ મુકદ્દસ તરફ આમ હતો પછી થયો મક્કા તરફ તો આમ થઈ ગયું. તો એ આ ઈજરી 2 માં ઇમામ અલી અલી સલામની શાદી આ ઈજરી 2 માં થઈ છે. એટલે તો બીજા વર્ષે 3 ઈજરી 3માં ઇમામ હસન અલી સલામની વિલાદત થઈ. તો જે ઘણી વસ્તુ થઈ આમાં ઈજરી 2માં ને આ લડાઈ એ 17 રમઝાન 17 માય રમઝાન 16 ના આવે છે. તો રસૂલે સારી ક્લાસ લઈ લીધી હતી એ તડકો પાછળ આવે આમ વ્યસ્ત છે ને આવી રીતે બે ઉભા અહીંયા અહીંયા આર મેં રાખી એટલે તડકો પાછળ આમ નહીં કરે માફ કરજો આમ એટલે તડકો પાછળ આવે. અને દુશ્મન આવ્યા સામે એ તડકો આમની સામે દેખાય ઉગે ને એસ તમ સામે દેખાતું તો નડે ને લડાઈ કરવામાં નડે. મેં રસૂલે સારી જગ્યા લીધી. અને પછી રાતનો વરસાદ પડ્યો એકદમ વરસાદ પડ્યો એટલે જેટલો એટલે માટી હતી બધી ગાઢો થઈ ગયું કરવા. એ લોકો ઘર બધું ગાઢો હતો ભૂ. તો એ કેમ કરે રસૂલ તરફ છે વરસાદ પડ્યો તો બધી જમીન કઠણ થઈ ગઈ સાંભળ્યો હતો પાણા ઉગર હતો. જો અલ્લાહની કુદરત અલ્લાહને જે કરવું હોય ને કરી શકે કોઈને રોકી ના શકે. ક્યાં 373 અને ક્યાં 1000 માણસ વ્યવસાય કેલ કર વરસાદ પડ્યો ફરિશ્તા આવ્યા અને લડાઈ થઈ સવારમાં. એ સવાર દિવસેત ને લડાઈ થઈ છે અડધો દિવસ લડાઈ અડધો જ દિવસ રહ્યો સાચું નહીં અડધો દિવસ 17મી તારીખ કાલ. એટલે એમાં ઘુસલ છે ને તો તમે જો કે એક હમઝા હતા રસૂલના ચાચા અને બીજા હતા એક અને ઇમામ અલી અલી છે એ ત્રણે લોકો લઈ લીધા પોતાનો દુશ્મન. હું આને મારીશ હું આને મારીશ હું આને મારીશ. એ સામાવાળા હોશિયાર હતા અમને અમે જોડાતા માણસ કપી છે જેવા તેવા નથી કપતા આવ્યા બીજા પણ એ કે નહીં અમને જે હોય ને ખાસ એ કપી છે. ઇમામ અલી તો એક નહીં પછી આવ્યા અહીંયા મદદ કરવાને હઝરત હમઝાને એની મદદ કરી અને બીજાને ગયા. પછી ત્રીજા પાસે ગયા ત્રીજાને છે ને ગા લાગી ગયો ત્રીજા પાસે ગયા ગા લાગ્યો પગમાં લાગ્યો તો પડી ગયા હતા અને પછી થોડાક દિવસ પછી ગુજરી ગયા શહીદ થઈ ગયા. તો વાંય ઇમામ અલીએ કામ પૂરું કર્યું. ઇમામ અલીએ ત્રણ દુશ્મનોને માર્યા સાથે મળીને એકમાં પોતે એકલા માર્યા એકમાં સાથે રહીને માર્યા ઇમામ અલીએ. અને કેવા દુશ્મન હતો એક હતો મુઆવિયાનો નાનો વિચાર કરો અબુ સુફિયાનનો સસરો થાય હિંદાનો બાપ માને હિંદા ભૂલ ના કરે મારા બાપને માર નહીં કરે ભેગા થઈને
પછી ઈ એના ઈ એના નાનાનો ભાઈ હતો એને વાત નહી પછી હિન્દાનો ભાઈ હતો જો મામો મોઆબિયાનો મામો ગયો નાનો ગયો નાનાનો ભાઈ ગયો ત્રણ મોટા મોટા એ પડી ગયા ગયા બધે જન્મ વાસી થઈ ગઈ ત્યારે તો પગ બધે ઢીલા થઈ ગયા 313 જ હતા પણ ત્રણ ને માર્યા તો હજાર માણસો બધા ઢીલા થઈ ગયા અને એમાં એક અબુ જહલ હતો કટ્ટર દુશ્મન એ જ બધાને ઉશ્કેરતો હતો કે આપણે લડાઈ કરીએ બીજા કહેતા હતા આપણે ના કરીએ પણ આગળ કરવું છે તો એ લડાઈ કરે તો એને ગા લાગ્યો એટલે ગયો એનું માથું કાપીને લઈ આવે કે જા અબુ જહલ મરી ગયો એ રસૂલે ખુદાને મક્કામાં બહુ હેરાન કર્યો 13 વર્ષ સુધી હેરાન કર્યો અને પછી અબુ લહબ હતો રસૂલના પોતાના ચાચા કાકા અને એ એના દુશ્મન હતા તો એને એવો ઘા લાગ્યો પછી આવ્યા એમાં એટલે એને શોક લઈ ગયો એવો શોક લઈ ગયો લડાઈ હારી ગયા આપણે હારી ગયા તો એટલો એને ગમ થયો કે અઠવાડિયામાં એ ખલાસ થઈ ગયો મક્કામાં એટલે મોટા મોટા દુશ્મનો બધા મરી ગયા અને રસૂલનામાં ફતેહ થઈ ફતેહનો દિવસ અને એટલે પછી જંગે વધી લોકો કહી આનો બદલો લઈએ અને જ્યારે એમાં મક્કા આવ્યા ને તો અબુ સુફિયાન કહે તો રોજો નહીં ગમ ના કરજો ગમ શું કામ તમે કહો કે એટલા માટે કે આપણે રોઈએ તો આપણે સબર ભરી જાય એટલું ગમ નીકળી જાય દુઃખ હોય ને અંદર એ બધું નીકળી જાય આપણે રોઈએ તો કે રોજો ના એટલે શું ગમ અંદર મરે આપણે રવિવાર લેવા હા ન રોવાનું કારણ એ છે આજે તો એ ના રહ્યા અને રસૂલ માણસો તો સૂતા હતા રસૂલના પક્ષવાર છે રાતના સૂતા રહ્યા આ જેવી રીતે કરબલામાં હતું ને એવી રીતે કરબલામાં આખી રાત જાગી અને ઈબાદત કરી કાલે લડાઈનો દિવસ આખી રાત લડાઈ રસૂલ આ લોકોને સુવા દીધા અને એને અલી ઇમામ અલી અને રસૂલ આખી રાત જાગે છે ને ઈબાદત કરે છે અને અલ્લાહ પાસે દુઆ માંગે છે રસૂલની એક જ દુઆ ના પૂરી થઈ આખી રાત ઈબાદત કરે છે એટલે એ નેગ્લિજન્સ નથી કરતા કંઈ બે પરવા નથી રહેતા અને અલ્લાહ ઉપર ભરોસો છે અને કે આવશે આખી રાત ઈબાદત કરી એટલે એની દુઆ કબૂલ થઈ રાતની રાતના દુઆ કબૂલ કરી ઇમામ અલીની દુઆ કબૂલ થઈ અને જંગ ફતે થઈ આ પહેલી લડાઈ હતી પહેલું એક્સપિરિયન્સ હતું એમાં ઇસ્લામની ફતે થઈ અને સારું ફતે જોયું કે જેથી ઇસ્લામમાં આગળ વધી શક્યો નકર ઇસ્લામના જો આ માણસ મરી જાત રસૂલે કહી દીધું ખુદાને કે આમાં જો આ બધા મરી ગયા તો ઇસ્લામ તો અહીંયાથી જ મરી જશે ઇસ્લામ કોઈ મુસલમાન નહીં થાય તો તું મારી મદદ કર ઇન્ના નસરકો મુલ્લાઓ છે કુરાન અલ્લાહ અમે તમારી મદદ કરી તો અલ્લાહે મદદ કરી આવી રીતે કે રસૂલની દુઆ કબૂલ કરી અને ઇસ્લામે બચાવ્યો ઇસ્લામ આપણા સુધી પહોંચ્યો છે એ તલવારમાંથી બચીને આવ્યો છે આપણને પણ આજે તલવાર તો નથી આપણને હાથમાં એ છે કે ઇસ્લામ કે જેને બચાવવો જોઈએ હાથમાં પકડી અને જે એના કાયદા છે એના ઉપર અમલ કરવો જોઈએ બસ આપણે દુઆ કરી કંઈક નમાર તો કાંઈ થાય છે આજે 17મી તારીખ છે તમે જો કે 17મી કેટલો મુબારક દિવસ છે એ દુઆ આ દિવસનો આપણે વાસ્તો આપીએ જેવી રીતે તે અલ્લાને હે અલ્લાહ તે જેવી રીતે તારા રસૂલની દુઆ કબૂલ કરી એવી રીતે અમારી દુઆ પણ તું કબૂલ કર અને જ્યાં પણ માણસો રહેતા હોય જે જગ્યામાં હોય તમામ મુસલમાનો મોમિનોની દુઆને તું આ દિવસ કબૂલ કર જે લોકો હાજતમંદ હોય એની હાજતને પૂરી કર જે લોકો પોતાની ઉમેદ લઈને અહીંયા દરબારમાં આવ્યા હોય અલ્લાહ એની ઉમેદ પૂરી કર જે લોકો રોજગાર ધંધો કરી રહ્યા છે અલ્લાહ એની રોજીમાં તું બરકત અતા કર અને જે લોકો કામ ધંધાની તલાશમાં છે એ લોકોને પણ તું ખુશ કર અમારા જેટલા બગડેલા કામ હોય મુસલમાનોના કામને તું સુધારી આપ અને જે હજ જ્યારતના તમન્ના રાખતો હોય એની તમન્નાને પૂરી કર ઇમામે જમાનાને જલ્દી જલ્દી જવું ફરમા એના મદદગાર અંસારોની અંદર અમને સામિલ કર અને એમની સાથે અમને માય રમઝાન મુબારક અને ઈદ પસાર કરવાનો મોકો નસીબ કર વર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત દુઆની કબૂલિયત માટે